વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર 8 જે છે છત્રી પાઠ, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 10ને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે, જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ 100% ફાયદો કરાવશે. જેથી કરીને અમારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ ફાયદો થઈ શકે. તો પહેલાં જોઈએ, નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. એમાં પહેલો, દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું, કારણ કે તેમાં આવશે એ, લેખક છત્રી ખોવાઈને ફરી છત્રી લેવા આવ્યા હતા. હવે જોઈએ બીજો, લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે, તો એમાં આવશે સી, તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં. તો છે બીજો, કે નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો, દુકાનદારે લેખકને કઈ સલાહ આપી? તો લેખકને દુકાનદારે એ સલાહ આપી કે તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવો. બીજો છે, પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? તો રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો, જેથી કરીને તેમના કુંવરને કાંટો ન વાગે. જુએ ત્રીજો, નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો. એમાં પહેલો, રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે, તો રાજકોટ છેક છત્રી લેવા જવાની ઘણો બધો ખર્ચ થાય તેમ હતું. બધાના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ ખુમારી ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે પૈસાનો કોઈ પ્રશ્ન ન હતો. બીજાની છત્રી પર કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એ તેમનો દૃઢ મત હતો. અને મિત્રો, ધોરણ 10નો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવડીને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓના IMP પ્રશ્નો અને IMP પ્રશ્નપત્રો બધું જ તમને ત્યાં જોવા મળી જશે. ત્યાં ગ્રુપની અંદર તમે જોડાવવાનું ભૂલતા નહીં. અને ધોરણ 10ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે, જે તમામ વિડીયોની લિંક આવડીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બીજો પ્રશ્ન છે, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી, કારણ કે, તો અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડામાં ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષા ભાડાના તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો ખર્ચ ઉમેરીએ તો 300-350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. જોઈએ ચોથો, કે નીચેના પ્રશ્નના 7-8 લીટીમાં જવાબ આપો. એમાં પહેલો, છત્રી ન ખોવાય એ માટે લેખકે કેવી કેવી સલાહો મળી? તો પહેલી સલાહ એ હતી કે લેખકે છત્રી સાચવવા પોતાની સાથે પગારદાર માણસ રાખવો. કેટલાક લોકો જેમ ડ્રાઈવર રાખે છે તેમ 2-3 કલાક પૂરતો પગારદાર રાખી શકે. નેક્સ્ટ આગળ વધીશું. તો તેમને છત્રી પર પોતાનું સરનામું અને નામ લખવું, જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને જાણ કરી શકે. નેક્સ્ટ, ગળામાં મોટી દોરી રાખવી અને એ દોરીને છત્રી જોડે બાંધી દેવી, જેથી કરીને છત્રી ખુલી શકે એટલે મોટી દોરી રાખવી. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ના થાય એ માટે ઉપરના ભાગને ઓછાળ વીંટી રાખવું. તેમને ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણા કરવા ને પ્રભુભજન કરવું, આથી છત્રી ખરીદવી જ ના પડે એટલે છત્રી ખોવાનો પ્રશ્ન જ ના રહે. આમાંથી મિત્રો, તમને કયો ઉપાય સારો લાગ્યો એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. જોઈએ બીજો, અમદાવાદ અને રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખો. તો મિત્રો, એનો સંપૂર્ણ જવાબ લખેલો છે, તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે. નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્નો તરફ. તો મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. તો આ હતું આપણું ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ નંબર 8 જે છે છત્રી, એ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.